આજે સજા મેં પહેલા ભી કીધું કે જરા સજા થઈ છે ઉમર કેદની એટલે હવે તો લાઈફ ટાઈમ અંદર છે ભાઈ ભલે હાઈકોર્ટમાં જશે ને જે બધી બીજી પ્રક્રિયા ચાલશે બીજા 5-10 વર્ષ આરામથી ખેંચાવાનું છે પણ જ્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે અત્યારે આપણે જે આ એક્ઝામ્પલ આપ્યા મને હજી યાદ છે કે રામ રહીમ વખતે બી આપણે એક્ઝામ્પલ આપ્યા હતા રિસેન્ટ કેસ એટલે યાદ પહોંચ્યું છે બાકી બીજા બી કેસીસ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોના જે અનુયાયી છે કારણ કે હજી બી લોકોએ દલીલ કરે છે કે એમને ફસાવવામાં એને ફસાવવામાં આવ્યો આશારામને ફસાવવામાં નારાયણ સાહેબને ફસાવવામાં આવ્યો કારણ કે એ લોકોએ એ અગ્રી એટલા માટે નથી કરવા માંગતા કારણ કે જે કારણ કે આજે 450 મારે તો એવું રિક્વેસ્ટ કરું છું જ્યુડિશરીને કદાચ એ લોકોના આવે કે ના આવે તો કંઈ કરો કે આવી જાય તમારામાં કે એની જે આ બધી આજે જે બધી એની સંપત્તિ છે ને આ 450 આશ્રમ ઇઝ નોટ કઠપૂતળીઓ છે ને બધી સોકળ અનુયાયી બધી લાઈન પર આવી જાય કે ખબર પડે કે દાળ રોટી બધી બંધ થઈ જશે ધુક્કા પાણી બધા બંધ થઈ જશે એટલે અમારો ભગવાન બધું ડાઉન થઈ જશે એક પોઈન્ટ એ છે બીજો ઓબ્વિયસલી અગેન હું કહું જ્યુડિશિયરીને રિક્વેસ્ટ કરીશ કે આ 1 લાખ તો ઓછા છે જરા વધારે કરો આની પાસે તો કરોડોની સંપત્તિ છે એટલે એવું નથી એટલે જે 25-50 લાખ થતા હોય તો કરાવી દો એટલે શું એટલીસ્ટ બીજી બહેનોને બી જરા હિંમત આવે કે ના અમારા જે ફાઈનાન્શિયલ જે ખર્ચાઓ થાય છે એ બી કારણ કે ગરીબા શું થાય બહેનો બિચારી કેમ ડૂબી ચૂક બેસે કારણ કે ફાઈનાન્શિયલ એટલા લોયરોના ખર્ચા હોય કે બિચારી એમાં કશું કરી ના શકે ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે આ આ જ્યુડિશિયરી થ્રુ આ જજમેન્ટ થ્રુ એવું બી કેવું છે કે જ્યારે આ જજમેન્ટ આવ્યું છે અને જ્યારે અત્યારે કહી દીધું છે કે ઉંમર કેદની સજા છે એટલે શ્યોર હવે હાઈકોર્ટ એ સુપ્રીમ કોર્ટ એને આટલું પાટલું આગળ પાછળ ના કરે વિથ વોટ એવર રીઝન્સ કારણ કે ધેર આર ઓલસો જેમ સંજય શાહ આપણે કોણ સલમાન ખાનના કેસમાં બહુ આગળ પાછળ થઈ જાય છે એટલે આઈ હોપ આ કેસમાં એવું ના થાય અને ફાઇનલી જ્યારે આપણે ક્યારના વાત કરી રહ્યા છે લોકોની કે લોકો સમજે પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ ચીજ ભૂલી ગયા છે કે લોકો કેમ જાય છે કારણ કે એ લોકો સોશિયો ઇકોનોમિક જે આપણે હેપીનેસ ઇન્ડેક્સ કહીએ છીએ એક પોઈન્ટ હજી આગળ જવા માંગુ છું કે જે હેપીનેસ ઇન્ડેક્સ ઇન્ડિયાનો બહુ ઓછો છે એટલે એઝ અ સોસાયટી એઝ અ કમ્યુનિટી એઝ અ કન્ટ્રી એઝ અ સ્ટેટ આપણે પોતાએ બી એ જોવું પડશે કે આપણે આ બધા લોકોને સૌથી પહેલાં હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે હાઈ થાય અને વધે અને બીજો વાત કે આપણે આજે જે બધા સોકોલ્ડ છે શું કહેવાય ધર્મગુરુઓ એ લોકો પેદા જ ના થાય એટલે પેદા જે નાના મોટા પેદા તો ત્યાં યુ કોલ ઇટ નિપિટ ઇન ધ બડ કે આગળ ના કારણ કે આ લોકોને આગળ કોણ લાવે છે એ બી તમને કહી દઉં આ લોકોને આગળ પોલીસ અરે પોલિટિકલ લોકો લાવે છે કેમ કારણ કે લેટ અસ સે ધ લિટલ બિટ લોકોને ખબર હશે પણ મારા મોઢે બી કહી દો કે જે પેલા બધા બ્લેક મની આવે છે એ બધા આમાં યુઝ થાય છે કારણ કેમ થાય છે કે ઇનડાયરેક્ટલી એ લોકોને વોટ મળે છે કે ઇનડાયરેક્ટલી એ લોકોને અનુયાયી બને છે અને એ બ્લેક મની આ રીતે યુઝ થઈને જે પોલિટિકલ પાવર પોલીસ પાવર મસલ રુઝાનજી હું આપને રોકવા માંગી છે